અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી નવા વિડીયો સૌપ્રથમ આપ નિહાળી શકો. દોસ્તો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આરોગ્યને લગતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે વિશે, જે પરીક્ષામાં ડેફિનેટ એક માર્ક્સનો પૂછાય છે. તો આપણે આજે ચર્ચા કરી લઈશું. સૌપ્રથમ આજે આપણે 25 જાન્યુઆરી મતદાર દિન તરીકે, ચૂંટણીનો માહોલ છે દોસ્તો, તો 25 જાન્યુઆરી મતદાર દિન તરીકે ઉજવવામાં આવે છે. 30 જાન્યુઆરી રક્તપિત્ત નિર્મૂલન અભિયાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે 30 જાન્યુઆરી. ત્યાર પછી છે 28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી તરીકે ઉજવવામાં આવે છે. 12 માર્ચ દાંડીકૂચ દિન અને 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે. ત્યાર પછી છે 30 એપ્રિલ બાળ મજૂરી વિરોધી દિન. વિશ્વ થેલેસેમિયા દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ થેલેસેમિયા દિન 8 મે આપણે ધ્યાન રાખીશું, બંને બાજુથી આપણે ચર્ચા કરવાની છે. 16 મે રાષ્ટ્રીય ગૌરવ દિન. રાષ્ટ્રીય ગૌરવ દિન એ 16 મેના દિવસે ઉજવવામાં આવે છે. 31 મે તમાકુ નિષેધ દિન અથવા તમાકુ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 31 મે 5 જૂન હાથીપગા નિવારણ દિન અથવા પર્યાવરણ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. 21 જૂન વિશ્વ યોગ દિવસ, આપ સૌ જાણો છો મિત્રો, 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પછી મેલેરિયા નિવારણ માસ તરીકે જૂન માસ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જૂન માસ એ મેલેરિયા નિવારણ માસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર દિવસ 1 જુલાઈ. 1 જુલાઈ એ ડૉક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. વિશ્વ વસ્તી દિન તરીકે 11 જુલાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 28 જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ દિવસ. 28 જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 થી 7 ઓગસ્ટ જે આ એક વીક છે એ વિશ્વ સ્તનપાન સપ્તાહ, વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. 1 થી 7 સપ્ટેમ્બર તરીકે. 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ. વિશ્વ હૃદય દિવસ એ 29 સપ્ટેમ્બર તરીકે ઉજવવામાં આવે છે. 1 ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 8 ઓક્ટોબર ભારતીય વાયુસેના દિન. ભારતીય વાયુસેના દિન તરીકે 8 ઓક્ટોબર તરીકે ઉજવવામાં આવે છે. 26 ઓક્ટોબર મેદસ્વીતા નિવારણ દિન. મેદસ્વીતા નિવારણ દિન તરીકે ઉજવવામાં આવે છે. 7 નવેમ્બર કેન્સર જાગૃતિ દિન તરીકે ઉજવવામાં આવે છે. જાગૃતિ અને કેન્સર માટે 14 નવેમ્બર ડાયાબિટીસ દિન અથવા તો બાળ દિન, આ બંને માટે 14 નવેમ્બર આપણે ધ્યાન રાખીશું મિત્રો. 20 નવેમ્બર બાળ અધિકાર દિન. બાળ અધિકાર દિવસ માટે 20 નવેમ્બર યાદ રાખીશું. 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન. વિશ્વ એઇડ્સ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે 8 ડિસેમ્બર મંદબુદ્ધિ બાળ દિવસ. મંદબુદ્ધિ બાળ દિન તરીકે 8 ડિસેમ્બરને ઉજવવામાં આવે છે. દોસ્તો, આ બધા જે દિવસો છે આપણે દરરોજ યાદ કરવાના. એક મોબાઈલની સ્ક્રીન ઉપર ફોટો પાડી લખીને રાખશો તો દરરોજ આપણે સ્ક્રીન પર જોઈ શકશું અને દરરોજ આપણે એક એક દિવસ યાદ કરતા રહેવાના છે, જેથી આપણને દરેક દિવસો એક માર્ક્સ ડેફિનેટ પરીક્ષામાં પૂછાશે. થેન્ક યુ વેરી મચ મિત્રો, ખૂબ ખૂબ આભાર આપ સર્વનો.